વિચાર અને પ્રેમના મિશ્રણથી આકર્ષણનો નિયમ વધારે શક્તિશાળી બને છે. પ્રેમની શક્તિ જેવી અન્ય કોઈ શક્તિ બ્રહ્માંડમાં નથી. ઊંચામાં ઊંચી ફ્રીક્વન્સી એટલે પ્રેમની સંવેદના, ફિલિંગ ઓફ લવ, તેને તમે મોકલી શકો છો જો તમે તમારા દરેક વિચારોને પ્રેમમાં ડૂબાડી દો તો. તમે દરેક વસ્તુ તથા વ્યક્તિને પ્રેમ કરી શકો તો તમારું જીવન સાવ બદલાઈ જશે. ખરેખર તો ભૂતકાળના મહાન ચિંતકોએ આકર્ષણના નિયમને પ્રેમના નિયમ તરીકે ઓળખાવ્યો છે. થોડું વિચારશો તો તમને સમજાશે કે તેમણે આવું શા માટે કહ્યું હતું. જો તમે કોઈના વિશે ખરાબ વિચારશો તો એ ખરાબ વિચાર તમારા જીવનમાં ખરાબ ઘટના તરીકે જોવા મળશે. તમે તમારા વિચારોથી અન્યને નુકસાન પહોંચાડવાને બદલે તમારી જાતને જ નુકસાન પહોંચાડો છો. પ્રેમના વિચારોથી લાભ કોને થાય છે? તમને જ. તેથી તમારી મુખ્ય સ્થિતિ પ્રેમની હોય તો આકર્ષણનો નિયમ એટલે કે પ્રેમનો નિયમ પ્રચંડ શક્તિથી તેનો પ્રતિભાવ આપશે, કારણ કે તમે સૌથી ઊંચી ફ્રીક્વન્સી પર હો છો. જેટલો વધારે પ્રેમ અનુભવશો અને એને મોકલશો તેટલી જ વધારે શક્તિ તમને મેળવશો. જે સિદ્ધાંત વિચારને તેની વસ્તુ સાથે જોડીને દરેક માનવીય મુશ્કેલી પર જીત મેળવવાની જબરજસ્ત તાકાત આપે છે તે આકર્ષણનો નિયમ છે. આ શાશ્વત અને પાયાનો સિદ્ધાંત ફિલોસોફીની દરેક શાખામાં, દરેક ધર્મમાં અને દરેક વિજ્ઞાનમાં સમાયેલો છે. પ્રેમના નિયમથી બચી શકાતું નથી. આ એક એવી લાગણી છે જે વિચારને બળ આપે છે. લાગણી એ ઈચ્છા છે અને ઈચ્છા એ પ્રેમ છે. વિચારને પ્રેમથી તરબોળ કરી દો તો તેમાંથી અમોઘ શક્તિ પેદા થાય છે. એકવાર તમે તમારા વિચારો તથા લાગણીઓને સમજવા લાગો અને તેના ઉપર કાબૂ મેળવો તો તમારી વાસ્તવિક જિંદગી તમે કેવી રીતે બનાવી શકો છો તેનો તમને ખ્યાલ આવશે. એ જ તો તમારી મુક્તિ છે, એ જ તો તમારી શક્તિ છે. આ જીવન તમારું છે, તમે તેને નવેસરથી જાણો એવો તેનો પડકાર છે. અત્યાર સુધી તમે એવું વિચારતા આવ્યા છો કે જીવન ઘણું કઠિન અને સંઘર્ષમય છે, તેથી આકર્ષણના નિયમ અનુસાર તમને એ કઠિન અને સંઘર્ષમય લાગે એ સ્વાભાવિક છે. અત્યારે આ ક્ષણે જ બૂમ પાડીને બ્રહ્માંડને કહો, જીવન કેટલું સરળ છે, જીવન કેટલું સુંદર છે અને સારા અનુભવો જ થતા રહ્યા છે. તમારી અંદર ઊંડે ઊંડે કોઈક સત્ય છુપાયેલું છે, તેની શોધ તમે કરો એ જરૂરી છે. એ સત્ય શું છે? જિંદગી તમને જે કંઈ આપી શકે એ બધી જ સારી વસ્તુઓના તમે હકદાર છો. આ તમે સારી રીતે સમજી શકશો, કારણ કે સારી વસ્તુઓના અભાવનો તમને અનુભવ છે. સારી વસ્તુઓ ઉપર તમારો જન્મસિદ્ધ અધિકાર છે. તમે તમારા સર્જનહાર છો. આકર્ષણનો નિયમ એ તમારું મસ્ત મોટું સાધન છે. તેનાથી તમે ધાર્યું મેળવી શકો છો. જાદુઈ જીવનમાં તમારું સ્વાગત છે. દરરોજ આ એફર્મેશન્સ રિપીટ કરો. લવની ફિલિંગ, પ્રેમની લાગણી સાથે આ એફર્મેશન્સ રોજ મનમાં ઘર કરી જાય તે રીતે સતત તેનું રિપીટેશન કરતા રહો. ક્યાં તો એકવાર રેકોર્ડ કરીને રોજ સાંભળો અથવા તમે જાતે પણ એમને રિપીટ કરો. મતલબ ઉઠતા બેઠતા તમારા મનમાં આ જ એફર્મેશન્સ હોવા જોઈએ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આ બ્રહ્માંડ ભવ્ય છે, તે મને સારી જ વસ્તુ આપી રહ્યું છે. બ્રહ્માંડ દરેક બાબતમાં મારા ભલા માટે કામ કરી રહ્યું છે. હું જે કંઈ કરું છું તે દરેક બાબતમાં મને બ્રહ્માંડની મદદ મળી રહી છે. બ્રહ્માંડ વિના વિલંબે મારી જરૂરિયાત અનુસાર જે કંઈ મને આપે, જે કંઈ મને જોઈએ છે તે આપે છે. આ બ્રહ્માંડ મૈત્રીપૂર્ણ છે. બસ આ અફર્મેશન્સ ડેલી બોલો, જાદુની જેમ તમારું જીવન બદલાઈ જશે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો.
કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.